गुजरात विधानसभानी योजनार चूंटणीमां आम आदमी पार्टी द्वारा कपराड़ा बैठक पर जयेन्द्र गावितने उम्मीदवार जाहेर कराता कर्मचारीओमां भारी खुशी व्यापी जवा पामी छे। कपराड़ाना राजकारणमां सक्रिय रहीने लोकोना प्रश्नोनी रजूआत करनार एवा जयेन्द्र गावितने आपना उम्मीदवार जाहेर कराता आगामी विधानसभानी चूंटणीमां भाजप कोंग्रेस अने आप वच्चे त्रिपाकीय जंग जामशे તે નિશ્ચિત બન્યું છે। અલગ અલગ કાર્યકર્તાઓ આજ સુધી આશા રાખીને બેઠા છે કે આ કામો પેન્ડિંગ છે, તે કામો બાકી છે, આપણે બીજા સામે જતા છે, આપણા કામો લઈને જતા છે, પરંતુ આપણી કોઈ પણ અરજી સ્વીકારતા નથી અને અરજી સ્વીકારે પણ એવી જગ્યાએ થઈ છે કે આપણને ખબર નથી એવી અરજી આપણી કામો ગયેલી છે। તો હવે પછી આપણે એક આદિવાસીના અનુસૂચિત 5 ને પૈસા 1 ને બધી તમામ જે વસ્તુ આપણને આપણા હક માટે લડવી છે તે આપણે મળતી નહીં મળે અને આપણે એક ભ્રષ્ટાચારમાં દબાયેલા છે, પરંતુ હવે પછી એક આપણે અહીંયા નવો સૂર્યોદય થતો છે, નાવતી વિજેતા થઈ જાય, વિધાનસભાની કપરાની બેઠક નીકળી જાય, ત્યાર પછી પ્લસ ગુજરાતમાં 181 બેઠકમાંથી આપણે કમસે કમ 100 પ્લસ 110 વિધાનસભામાં જે આપણા આમ આદમી પાર્ટીના એક અને આપણા કપરાડા વિધાનસભામાંથી આપણે નંદીભાઈ કે આપણે જીતીને મોકલીએ અને આપણા કપરાડા વિધાનસભાના જે પણ પ્રશ્નો છે એ વિધાનસભામાં ઉઠાવે અને આપણા જે પણ વિકાસના કામો છે બાકી એમને આગળ દબાવે। વધારે ન કહેતા અમે સજ્જન નમસ્કાર। 181 વિધાનસભા કપરાડા, જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશથી જે હોદ્દેદારો અને સાથે કપરાડા ટીમ જે સમિતિઓ છે એમણે અને મતદાતાઓ જે મારા પર વિશ્વાસ મૂકીને જે પ્રદેશથી અને કપરાડા ટીમ વતી જે સમર્થન અને નામ ઘોષિત કર્યું છે એ ટીમને અને આમ આદમી પાર્ટીને સંપૂર્ણ સમિતિ વતી હું ધન્યવાદ પાત્ર ગણાવીશ। ત્યારબાદ જ્યારે આમ આદમી પાર્ટી કપરાડા વિસ્તારની અંદર ઘણા બધા મતદાતા તમામ ગામજનો પણ એક એવી આતુરતા હતા કે આમ આદમી પાર્ટીમાં કોણ એવો ઉમેદવાર નામ ઘોષિત થાય એની રાહ જોઈ રહ્યા હતા અને એ આજે નામ ઘોષિત થઈ ગયું છે અને તમામ મત વિસ્તારના તમામ મતદાતાઓ આજે ખુશખુશાલ છે। સાથે મારા કપરાડા આમ આદમી પાર્ટીના સમિતિના અધ્યક્ષ સંગઠન મંત્રીઓ અને તમામ સક્રિય કાર્યકર્તા પણ સૌ અમે સાથે મળીને આ કપરાડા મત વિસ્તારની જે ઇલેક્શન છે 100% જીતીશું।